દેવી ભાગવતના 11મા સ્કંદમાં સદાચાર અને પ્રાણાયામ ભગવાન ભૂત ભવેશ નારાયણ સનાતન આખ્યાત પરમાર્શ દેવી કીર્તિમૂર્તમ નારાયણે નારદજીને કહ્યું, આચાર સર્વશ્રેષ્ઠ ધર્મ છે. આચાર્ય પ્રથમો ધર્મ. બ્રહ્મચારથી આંતર શુદ્ધિ થતાં મન પ્રફુલ્લિત થાય છે અને પ્રફુલ્લિત મનથી ભક્તિ જપ તપ કર્મ ફળ પ્રાપ્ત થાય. દેવી પ્રસન્ન થાય છે. જનોઈવાળા દેવી, ભક્તોએ સદાચારી રહેવું જોઈએ. ધર્મ કર્મ કરતા રહી ધર્મને વળગી રહેવું અને શાસ્ત્રીય તેમની લૌકિક આચાર પાડવા એ જ ઉત્તમ માર્ગ. પ્રશ્ન: ધર્મ કયો ગ્રહણ કરવો? ધર્મગ્રંથિમાં લખેલો કે ધર્મચાર્યએ બતાવેલો? ઉત્તર: વેદ ધર્મ સર્વશ્રેષ્ઠ છે. માનવે માનવ ધર્મ રહીને હયું ઠરે તે ધર્મ આચરવો, સુખ શાંતિ અને પૂર્ય માર્ગનું આચરણ એ જ સાચો ધર્મ. વહેલું ઉઠવું, જગદંબાનું સ્મરણ કરવું, વડીલો ગુરુને વંદન કરવી, શૌચક્રિયા યોગ્ય સ્થળે કર્યા પછી માટીથી હાથ પગ ધોવા, દાંતણ બાવળનું બાર આંગણ લાંબુ લઈ વનસ્પતિને વંદન કરી નિરાંતે કરવું, ઘસવું, મુખ ધોઈ ખૂબ કોગળા કરી નાક કાન આંખ પણ સાફ કરવા, ત્યારબાદ ગાયત્રી મંત્રોચ્ચારથી શિખા બાંધી સ્નાન કરવું, સ્નાન પછી પ્રાણાયામ સહિત તર્પણ કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરી આસન પર બેસી ભસ્મ રુદ્રાક્ષ પહેરી ભૂત શુદ્ધિ કરવી અને સોમ મંત્રથી બ્રહ્મરૂપ જીવમાં હૃદયમાં લાવી કુંડળી સ્મરણ કરી પ્રાણ સ્થાપન સાથે પ્રાણશક્તિનું ધ્યાન ધરવું, સંધ્યા જપ તપ તર્પણ કરવા, વિશ્વદેવ ગોગ્રાસ અને અતિથિને અંદાન આપ્યા પછી ભોજન કરવું, પછી ધંધો નોકરી કરવા, સાંજે કથા શ્રવણ, સાંજે સંધ્યા અને રાત્રે હરિકીર્તન. પ્રાણાયામ 6 પ્રકારના છે: સધૂમ, વિધૂમ, સગર્ભ, અગર્ભ, લક્ષ્ય અને અલક્ષ્ય. સુધૂમ ટૂંકો પ્રાણાયામ, પછી શ્વાસ વધુ રોકવાનો અભ્યાસ કરી પ્રાણાયામ અને યોગ સિદ્ધ થાય. પ્રાણાયામ વખતે ઓમનું ધ્યાન પૂરક, કુંભ અને રેચક દ્વારા શ્વાસ લેવો પૂરક, રોકવામાં કુંભક અને મૂકવો છોડવો તે રેચક, પછી 6 ચક્રો ભેદીને કુંડલીને બ્રહ્મરુદમાં લઈ જઈ ધ્યાન પ્રાર્થના: હે દેવી, હું પૂર્ણપૂર્ણે આપે સ્વરૂપ છું. મારી સ્થિતિ ગતિમતી અને વચન આપથી સ્તુતિરૂપ થાઓ. મારું કોઈ પણ કાર્ય આપની પૂજારૂપ બની રહો. ત્યાર પછી ગદગદ કંઠે સર્વદેવોને નમન કરવું. જય માતા.